સોનલ અને નિશા, શરૂ કરીએ તમારી સાથે આપણો પહેલો પડાવ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલમાં. શેર કે સવા શેર? પણ આજે શેર કે સવા શેરમાં શું કરવાનું? સુભના એ મીઠાસની મજા છે, અંદર પ્રેમ ભળવો જોઈએ. એ પ્રેમ ક્યારે ભળે કે જ્યારે લવ મેરેજ કે અરેન્જ મેરેજ? લવ મેરેજ. તો કહેવાનું હોય ને પ્રેમ કઈ રીતે ભળે, તમારે થોડી કહેવાનું હોય પ્રેમ કઈ રીતે ભળે. બંને ઘરોને ક્યાં ક્યાં ભેળવીને આવ્યા હશે પછી ભળ્યા હશે. તો આપણે અરેન્જ મેરેજ એમાં દુખી શું કામ થવાનું? હવે પ્રેમ ભેળવવાનો. તો આપણે પ્રેમથી એકબીજાને થેપલા ખવડાવવાના છે, પછી જોજો એની મીઠાસ ડબલ થઈ જશે. એક મિનિટનો સમય, જે સૌથી વધારે થેપલા ખાશે જે ટીમ એમને મળશે 1000 રૂપિયાનું બોનસ. જીજુ અને દીદી થેપલા ખાય, પણ એવો કઈ ટ્વિસ્ટ લાવો કે એકવાર થેપલું મોઢામાં મૂક્યું પછી હાથ લગાડવાનો નથી અને થેપલા કમ્પ્લીટ કરવાના છે. થેન્ક યુ સો મચ, આટલી સરસ ગેમ આપી એટલા માટે. હા, તો એકવાર થેપલું મૂક્યું પછી એને હાથ લગાડવાનો નથી. જુઓ કેવો પ્રેમ ભળે છે. તો શરૂ કરીએ બંધુઓ આપણે શેર કે સવા શેર. રાઉન્ડ 1, શેર કે સવા શેર. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે. આ રાઉન્ડની દરેક ગેમ તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. બંને થેપલા ખાઈ શકે છે, કોણ કેટલું ખાશે એ તો તમારા પ્રેમ ઉપર નિર્ભર છે. બરાબર, એક જણ ખાલી પકડી રાખી શકે, બીજા જણ ખાઈ શકે, એવું પણ તમે કરી શકો. પણ થેપલું નીચે પડવું જોઈએ નહીં. હા, તેને એક જ વાર લગાડી શકાશે મુક્તિ વખતે. ઓકે બેન, બેન હું જોઉં છું તમારો ઉત્સાહ નથી. આ ગેમ ખાસ તમારા માટે ડિઝાઇન કરી છે બેન. એમને તો આ આવી બધી પ્રેક્ટિસો છે જ, પહેલાની પ્રેક્ટિસો છે એમને આવી બધી. તમને નથી એટલા માટે આ ગેમ રમાડું છું. બરાબર ને? રેડી સેડી એન્ડ ગો. પેલામાં પ્રેમ પહેલા થાય, આમાં પછી થાય. પણ થયો ખરો ને બેન? એ અગત્યનો પ્રેમ થયો ને. બસ, એક મિનિટનો સમય આપ્યો હતો, એની જગ્યા ઉપર તમે 45 સેકન્ડની અંદર ટાસ્ક કમ્પ્લીટ કરી નાખ્યો. અદ્ભુત, જીતી ગયા તમે 1000 રૂપિયાનું બોનસ.
કેમ એ જીત્યા એની પાછળનું કારણ તમને ખબર, પ્રેમ મેમ બધું સાહેબ કહેવાની વાતો છે, પ્રેમ તો છે જ, હા, પણ એના કરતા બીજું એક કારણ એ છે, અરેન્જ મેરેજ વાળા એ પ્લેન હોય, હા, અરેન્જ મેરેજ વાળા જે હસબન્ડ હોય ને એ પ્લેન હોય, લવ મેરેજમાં હસબન્ડ એ રોકેટ હોય, પાછળ સતત આગ લાગેલી જ હોય એટલે દોડવું જ પડે. 80% થેપલા આ માણસે ખાધા છે. એ બેનની લિપસ્ટિક કઈ આપે છે, હજુ સેજ ખોરવાઈ નથી, ખાધા હોય તો ખોરવાય નહીં. સાળી એવું કે છે કે હવે થેપલા નહીં, મારા જીજુને પાઉંભાજી ખવડાવો. તો શેર કે સવા શેર ની બીજી ગેમમાં સાળીની ડિમાન્ડ ઉપર તમે એમને પાઉંભાજી ખવડાવશો. જે સૌથી પહેલા એમના જીજુને પાઉંભાજી ખવડાવશે એમને મળશે બીજા 1,000 રૂપિયાનું બોનસ. લેકિન કિંતુ પરંતુ શોભનાબેન તો આપણા ઘરના હતા એટલે આપણને આપી દીધા થેપલા, પણ પાઉંભાજી વાળા એમને આપશે નહીં. 160 રૂપિયાની પાઉંભાજી છે, એ 160 રૂપિયા તમારે ચૂકવવાના અને પાઉંભાજી લઈને. ફેસ્ટિવલમાં જેટલા પણ લોકો મળે એમની પાસેથી જાઓ 10-10 રૂપિયા ઉઘરાવવાના છે, 10 રૂપિયાથી વધારે નહીં. એક વ્યક્તિ પાસે માત્ર 10 રૂપિયા ઉઘરાવવાના, બેન પર્સ ખિસ્સામાં મૂકો તમે કાઢી શકશો નહીં, એ તમારી પાસે આવશે અને પર્સ લેશે અને જુઓ કે પાઉંભાજી ક્યાં મળે છે, એ અહીંયા કઈ જગ્યા ઉપર છે એ પણ શોધવાનું, 160 રૂપિયા ભેગા પણ કરવાના. રેડી સ્ટેડી એન્ડ ગો. કાર્યક્રમની મેં શરૂઆત કરી ત્યારે મેં કહ્યું હતું કે મને આખા અમદાવાદ ફૂડ ફેસ્ટિવલમાં પાક્કો ગુજરાતી કોણ, એ એ અમારા આજના પહેલા એપિસોડના પાર્ટિસિપન્ટ હશે. સોનલબેન ખરેખર તમે પાક્કા ગુજરાતી, પાક્કા અમદાવાદી છો. હું ખરેખર પાઉંભાજીના સ્ટોલ ઉપર જઈને આવ્યો, કોઈ પણ ગેમ અમે એમનેમ રાખતા નથી. 160 રૂપિયા ભાવ એનો પ્રાઇઝ લખ્યો છે, હા, 160 એક પાઉંભાજીના, 160માં બે લઈ આવે સાહેબ એનું જ નામ પાક્કો ગુજરાતી, હા, એક પર એક ફ્રી. તો મારે હવે બેનને બોલાવી લો,
1000 રૂપિયાનું બોનસ. અભિનંદન બેન, ખાવામાં જીવના રાખો, જીતી ગયા જો તમે. બેન, તમે જે રીતે ગયા મને એવું લાગતું હતું કે તમે ઉઘરાણી વાળા હોય એવી રીતે તમે ગયા હતા. પેલા બેંકમાં ઉઘરાણીનું કામ કરતા હોય એવી રીતે તમે ગયા હતા. તો પછી ક્યાં સ્લો પડી ગયા? 20 રૂપિયા ભેગા કરવામાં બહુ વાર લાગ્યો. બંને 1000 રૂપિયાનું બોનસ જીત્યા છો, એનો મતલબ કે બંનેમાં થઈ ગઈ છે ટાઈ. તો હવે એ ટાઈને બ્રેક કરવા માટે ખ્યાસ હોય છે. વાહ, તમે મારા જેવા જ ખાતા જ આવડે. એ ક્યાંનું હોય, મારે શું કામ? બાવ બેઠો જપે, જે આવે ખપે. ઓપ્શન આપું છું, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ. બોલો. લિટ્ટી ચોખા જોયા છે કોઈ દિવસ? હે, લિટ્ટી ચોખા જોયા છે? આવા પીઝા જેવા જ આવે, જોયા છે ને? આવી રીતે જ આવે, આવી રીતે થાળીમાં પીઝાની જેમ જ હોય, પણ દેશી હોવાનું હોય. બરાબર? શું આ વાંચ્યું? એવા નથી આવતા, વાંચ્યું છે ખરા પણ જોયેલા નથી. લિટ્ટી ચોખા બિહારના પ્રખ્યાત હોય છે. બિલકુલ સાચો જવાબ એમનો. સોરી, જવાબ નહીં, ગપ્પુ, સાચું ગપ્પુ એમનું. સેવ ફળ ક્યાંનું પ્રખ્યાત હોય છે? પોઈન્ટ બંનેને મળી ગયો, તો આગળ વધ્યું કોણ હજુ સુધી ખબર નથી. બે સવાલ પૂરા થઈ ગયા. ત્રીજો સવાલ, લોચો ક્યાંનો પ્રખ્યાત? તમે એક પોઈન્ટ, ત્રણ સવાલ થઈ ગયા છે. ચોથો સવાલ, ગુજરાતમાં કચોરી ક્યાંની ક્યાં કરવું? આપણે નેક્સ્ટ રાઉન્ડ તરફ જવાનું છે. ભાવનગર, હિંમતનગર, જૂનાગઢ કે જામનગર? ભાવનગર. વાહ, સાચું. ખોટું. કચોરી ક્યાંની પ્રખ્યાત? જામનગર. એક પોઈન્ટ એમને મળી ગયો. બંને બે બે પોઈન્ટ થી ઇક્વલ થઈ ગયા. સરસ, આપણે ચૂપ જ રહો. પાંચમો સવાલ હવે નક્કી કરશે કે આગળ કોણ વધશે. ચાલો ઓપ્શન આપું છું, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે કર્ણાટક? બે, બે માંથી એક સિલેક્ટ કરો. રાજસ્થાન કે મહારાષ્ટ્ર? જોનકા ભાકર. મહારાષ્ટ્ર. સિટી મારીને? મહારાષ્ટ્ર. જીતી ગઈ હું. હું જીતી ગઈ. મને તમારા જેવું જ થતું રિઝલ્ટ ના આગલે દિવસ. હું પાસ થઈશ કે નહીં થવું? રિઝલ્ટ આવતું ત્યારે મને આવું હસો થોડુંક. તમે હવે એમબીએ રાઉન્ડ રમશો. તમે આમને સામને
પણ એ પહેલા બંધુઓ બંનેને એમનો 1000 રૂપિયાનો બોનસ અર્પિત કરવામાં આવે. એ મારા માટે છે, નીચેનું તમારા માટે છે. બંને મારા. હા, અને એક તમારું એક એમનો. ખોટું બેન, તમારી નજર બગડે મને પછી નહીં, એના કરતા કહી દઉં કે જોવા માત્ર થી ધરાઈ જવાય એવી આ જગ્યા એટલે અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ. તો ત્યાં શરૂ કરીએ આપણે સવાલ જવાબનો સિલસિલો, પણ ખાટા પીઠા. પણ એ પહેલા બંધુઓ જાણી લઈએ આપણે આ રાઉન્ડના. રાઉન્ડ ટુ MBA. આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની 3 ગેમ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1000 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશન થી બચવા અને આમને સામને રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ 1 ગેમ જીતવી પડશે. શું નામ તમારું? મિનલ. મિનલ, બહુ જ વખાણ સાંભળ્યા છે તમારી રેસીપીઝ ના, એટલા માટે હું અમારા પાર્ટિસિપન્ટ ને લઈને અહીંયા આવ્યો છું. અને મેં સાંભળ્યું છે બહુ અદ્ભુત અને પણ હોમમેડ નાચોસ તમે બનાવો છો, રાઈટ? તો કઈ ટેસ્ટ કરવા મળી શકે? ચોક્કસ. જી, થેન્ક યુ સો મચ. આ આટલું મોટા અક્ષરે શું લખ્યું છે બેન? તો વાંચ્યું નહીં તમે એની ઉપર શું લખ્યું છે? ઇટાલિયન. પણ એની પાછળ વાંચો નાચો ક્યાં ના, મેક્સિકન. બિલકુલ સાચો જવાબ, ગપ્પુ સાચું પડ્યું. હા, ચાલો ધીરે ધીરે ચાલજો, પતાવતા પતાવતા પહોંચવાનું છે. શું ખાવું છે હવે? જે ખવડાવે. હે, આપણે તો ફ્રીમાં જ ખાવું છે, જે ખવડાવે. ચાલો જેવન, કોઈ એક્સપેરિમેન્ટ નથી કરવા, આપણે આપણી સાદી ને સરસ ભેળ ખાઈએ. મેં એક ભેળ. હા જી, તમારું 3 કિલો વજન બેન આજે હું વધારે ને જીશ. લો પડતી 10 વસ્તુઓના નામ જણાવો. સમય તમારી પાસે 1 મિનિટ નો. તમારો સમય
બસ થઈ ગયા. આજે ભગવાન ભરોસે આપણું વાન ચાલી રહ્યું છે. ત્યાં મેક્સિકન વાનગી આવડતું નહોતું, છતાં પણ ચોખ્ખા ભેગા થઈ ગયા. અને અહીંયા પણ બહુ સરસ રીતે વિદેશી વાનગી લાવ્યા, કઈ નઈ આપણે ખાઈ નાખીએ, અન્ન નો અપમાન નહી. મને કઈક દેશી વાનગી ખાવી હતી, ચલો ખાવામાં ન મળી, વિચારમાં તો મળે. 30 સેકન્ડ નો સમય આપીશ, મને એક કોઈ પણ દેશી મીઠાઈ નું નામ જણાવો. દેશી મીઠાઈ નું નામ જણાવો, હજુ પૂરું નથી થયું વાક્ય મારું, કે જેમાં એક માતૃભાષાની વાત કરી રહ્યો છું, જેમાં એક ભગવાનનું નામ આવતું હોય અને એક વાસણનું નામ આવતું હોય, એવી આપણી માતૃભૂમિ સાથે જોડાયેલી એક દેશી મીઠાઈ. ના ત્રીસ સેકન્ડનો સમય છે, વધારે નથી, જો ખાવ એટલે યાદ આવે. હે ભગવાન, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, દેશી મીઠાઈ કઈ? મોહનદાર બેન, મેં તમને જયારે ફોન આવ્યો ડેલી બોનસ નો, તમને ફોન ઉપર કહ્યું નહોતું તમને કે બધું લઈને આવવાનું છે અહિયાં અમદાવાદ? મૂવી મસાલા કોઈ ગીત યાદ આવે છે બેન? આના પર નથી યાદ આવતું બેન. જેવો બ્રેક પડે ને પહેલો, ઘરે જઈને લઈ આવજો. એક સરસ મજાનું ગીત બેન ને સંભળાવવામાં, પ્લીઝ. હમ આપકે હૈ કોન, તમને કોઈ એંગલ થી લાગે છે કે હું તમને આટલો સરળ સવાલ પૂછીશ કે આ ગીત કયા ફિલ્મ નું છે? આ ગીતના મ્યુઝિક ડિરેક્ટર રામ લક્ષ્મણ, આટલો અઘરો પણ નહીં પૂછું. ખાલી મને એટલું જણાવો કે આ ગીત કોણે ગાયું, અવાજ કોનો છે? ઓપ્શન આપું, ઓપ્શન આપું છું બેન ફટાફટ. કવિતા કૃષ્ણમૂર્તિ, અલકા યાજ્ઞિક, આશા ભોસલે,
लता मंगेशकर 10 9 8 7 फटाफट सिक्स क्या बात है अबो दाड़ी अबो अबो जोरदार दाड़ी हो फरी एक बार खोटो जवाब साचो जवाब लता मंगेशकर जी एनीवेज 2000 रुपया नो बोनस तमे जीत्या बंधु एमने एमनो बोनस अर्पित करवामा आवे प्लीज ऊपर वाळू मारा माटे छे नीचे वाळू तफारा माटे अद्भुत तो शुरू करिए हवे तमारी साथे एक मिनिट 5000 રૂપિયા ના બોનસ નો રાઉન્ડ આમને સામને અને ચારે ચાર મેમ્બરે જલેબી ખવડાવવાની છે જે સૌથી વધારે જલેબી ખવડાવશે એમને મળશે 5000 રૂપિયાનું બોનસ કોને ખવડાવવાની છે તમને અરે વાહ એમને ભાવતી નથી તો શું કરું એવો અન્યાય તો ન કરી શકું ને હું કે ના ખાવી જ પડશે એટલે હું કહી જઈશ બેન જેમ ભગવાન શંકરે કોઈના માટે નહીં પોતે ઝેર પી ગયા એમણે બીજા કોઈનો પોતે ઉભા રહી ગયા કઈ નહીં કોઈ નહીં તો હું પી જઈશ એવી રીતે કોઈ નહીં ખાય હું ખાઈ જઈશ તો આ જલેબી હવે હું ખાઈશ મને તમારે જલેબી ખવડાવવાની છે જે સૌથી વધારે ખવડાવશે એમને મળશે 5000 રૂપિયાનું બોનસ મિનિમમ ટાર્ગેટ 2 જલેબી લેકિન કિંતુ પરંતુ બંધુ આ જલેબીની એક ખાસિયત છે તમને તો ખબર જ હશે બેન તમે જલેબી જેવા જ સીધા છો એટલે જે જલેબી છે હા એ જલેબીની અંદર વચ્ચે એક નાનકડો છેદ છે આ છેદ સ્ટ્રો અને સ્ટ્રો ક્યાં હોય મોઢામાં જલેબી સ્ટ્રોથી સ્ટ્રોમાં ટ્રાન્સફર કરવાની છે તો શરૂ કરીએ બંધુઓ આપણે આમને સામને રાઉન્ડ 3 આમને સામને આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીત
કરવાની ગેમ હતી કે પાડવાની હતી તમારા કેસમાં એ ખબર નહોતી પડતી, છતાં પણ જેમ તેમ એક જલેબી પાસ થઈ ખરી, પણ અડધું બોનસ તો મળે નહીં. મિનિમમ ટાર્ગેટ હતો બે જલેબીનો, જે બે જલેબી તમે ટ્રાન્સફર કરી છે. જીતી ગયા 5000 રૂપિયાનું બોનસ. કેવી છે જલેબી? સારી છે? અને કેવું રમે આ લોકો? સારું, ખરેખર સારું, એમ નહીં દિલથી સારું રમે ને. એક મિનિટ માં બે જલેબી સારું રમે. બસ તો આપો 5000 એમને. ઉપરનું મારા માટે, નીચેનું તમારા માટે. ₹1000 રૂપિયાનું બોનસ મની બોક્સમાં બાકી છે. ક્યાં રહો છો બેન? વસ્ત્રાલ. વસ્ત્રાલ, વધારે નહીં તો અહીંયાથી રિક્ષામાં વસ્ત્રાલ જવાય, એટલું તો જીતો. હા, શરૂ કરીએ તમારી સાથે હવે આપણે 1000 રૂપિયાના બોનસ માટે. જમનાબેન જાસૂસ. ધન ધરાધન. શરૂ કરીએ આપણે જમનાબેન જાસૂસ, જે આજે આપણે રમીશું માત્ર 1000 રૂપિયાના બોનસ માટે. નિશા, કિંગ કે ક્રોસ? કિંગ. એ મગજ ઘરે મૂકીને આવ્યા, તમે નસીબ ઘરે મૂકીને આવ્યા. ટોસ પણ એ જ જીતે છે. બોલો, પહેલો ટર્ન તમે લેશો, એમને આપશો? એમને આપીએ. તો આપણે અહીંયાથી જઈશું થોડીક વાર માટે. પ્રસ્થાન કરો. દોડવાની શક્તિ મળે એટલા માટે પૂરી છે, સૂકી પૂરી છે. ખાઓ એક. આ હિન્ટ વાંચો. આવી છે એક હિલ સ્ટેશન માં મળતી પ્રખ્યાત રબડી પાસે છું. સરસ રમી રહ્યા છે, ખૂબ સુંદર રમી રહ્યા છે. એક એવા ફળ પાસે છું જેના નામમાં એક ફળનું નામ આવે છે. તમે જીતી ગયા છો 1000 નું બોનસ. 10 9 8 દસ સેકન્ડ પહેલા ગેમ ક્રેક કરી નાખી. ખાઓ એ વાત પર એક પૂરી. પણ હવે જોવાનું એ છે કે 10 સેકન્ડ પહેલા, હા, ઓછા સમયમાં સોનલ ક્રેક કરે છે કે નથી કરતા. સોનલ, જેનાથી એમને શક્તિ મળી, હું ઈચ્છું છું કે તમને પણ એનાથી શક્તિ મળે. લોયક પૂરી હિન્ટ વાંચો અને એ તરફ પ્રયાણ કરો. માણસ રીતે ખાઓ બેન. વાંચો વાંચો વાંચો, એ ગેમ છે. અભિનંદન.
પાપડ પરથી મને યાદ આવે છે, આપણો પૂર્ણાહુતિ પડાવ, એમાં મારે શું શરૂ કરીએ બંધુઓ, એમાં મારે શું. પણ એ પહેલા જો તમારે ડેલી બોનસમાં ભાગ લેવો હોય તો ફટાફટ લખી લો અમારી ડિટેલ્સ. ડેલી બોનસમાં જો તમે પણ ભાગ લેવા માંગતા હો તો SMS કરો બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી મોકલી દો 5682 પર. ટેસ્ટ કરો. છે ને સરસ? ના બસ બસ, તો આ સારા પાપડ છે. એની સાથે સાથે હું જે બોલાવું એ બોલવાનું છે. આ પાપડ ખાધા તો હવે બોલો. પાપડ બરાબર શેકાયો છે ને? હે તો હવે બોલો. કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ. એક મિનિટ સુધી બોલવાનું છે અને તમારો સમય શરૂ થાય છે હવે. કચ્ચા પાપડ, પક્કા પાક પાક પહેલા વાત, પક પક પાક બોલો. કચ્ચા પાપડ, પક્કા પાપડ, 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 સ્ટાર્ટ. કચ્ચા પાપડ, પક્કા પાપડ, પક 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 પક. જી સર, કચ્ચા હા, પહેલા પાપડ તો ખાઓ. મેં ખાધું. ના ના, ફરીથી એકવાર ખાઓ. બોલો, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાક 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 પાક. ફરીથી એકવાર ચાલો. કચ્ચા પાપડ, પક્કા પાપડ, 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 પાક પાક પાક. આવો આવો. કચ્ચા પાપડ, પક્કા પાપડ, 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 કચ્ચા પાપડ, પક્કા પાપડ. એક મિનિટ સુધી બોલવાનું છે. સ્ટાર્ટ. કચ્ચા પાપડ, પક્કા પાપડ, 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 પક્કા પાપડ. બહુ સરસ શરૂઆત થઈ. આવો જોઈએ બીજું કોણ બોલી શકે એમ છે. કન્સેશન 40 સેકન્ડ. કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, સ્ટાર્ટ. કચ્ચા પાપડ, પક્કા પાપડ, 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 કચ્ચા પાપડ. વન મોર ટાઈમ. એટ લીસ્ટ મિનિટ. કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, કચ્ચા પાપડ, પક્કા પાપડ, સ્ટાર્ટ. કચ્ચા પાપડ, પક્કા પાપડ, 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 કચ્ચા પાપડ, પક્કા પાપડ. Last chance with the concession of 10 more seconds, 30 seconds. બોલ. કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ. બોલ. કાચો પાપડ, પાકો પાપડ, 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 કાચો પાપડ, પાકો. આય જવાસ. 20 સેકન્ડ પૂરી થઈ ગઈ. શું નામ છે બેટા? શ્રી. શ્રી કયા સ્ટેન્ડર્ડ માં ભણે છે બેટા? ફિફ્થ સ્ટેન્ડર્ડ માં. શ્રી ને એની ગિફ્ટ આપવામાં આવે બંધુ. ખૂબ સુંદર. બંધુઓ, આજનો એપિસોડ તો માત્ર આગાસ છે, હજુ અંજામ નથી આવ્યો. કારણ કે અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ માં આજે તો બંધુઓ ખાલી આપણે દેશી વાનગીઓની મજા માણી, જેમ કે થેપલા અને ખીચું ખાધું, પાસ્તા ને પીઝા હજુ બાકી છે આવતીકાલે. આવતીકાલે ફરી પાછા અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ માં મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ગુડ નાઇટ, ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ગોડ બ્લેસ યુ. આવજો.